नमस्कार विद्यार्थी मित्रों, सानिध्य स्कूल ऑफ साइंस गारियागर वती हूं मनोज परमार आप सर्वनु हार्दिक स्वागत करू छु। मित्रों, आपने आज धोरण 11 मां प्रकरण 1 सजीव विश्व नो चर्चा करवानी छे। तो मित्रों, જોઈએ આપણે સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ। તો મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સજીવ વિશ્વ છે એકદમ અદ્ભુત છે, એની સુંદરતા ખૂબ જ રળિયામણ છે। શા માટે આપણે સજીવ વિશ્વને અદ્ભુત કહીએ છે? તો શા માટે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી પર વિવિધ પ્રાણી શ્રેણીઓ અને વનસ્પતિ શ્રેણીઓ આવેલી છે। વાત કરીએ મિત્રો આપણે તો નાના નાના બેક્ટેરિયા વાયરસ ફૂગથી શરૂ કરીને છેક મોટા મોટા ડાયનોસોર સુધીની પ્રાણી સૃષ્ટિ આવેલી છે। એવી જ રીતે નાની નાની સૂક્ષ્મ વનસ્પતિઓથી શરૂઆત કરીને મોટા મોટા વૃક્ષો સુધીની વનસ્પતિઓ આવેલી છે। તો મિત્રો, એ કઈ રીતે સુંદર છે, કેવી જગ્યાએ વનસ્પતિઓ અને પ્રાણીઓ વસવાટ કરે છે, તો એમના નિવાસસ્થાનો મિત્રો આપણને થોડા આપણા એનસીઆરટી સિલેબસમાં આપેલા છે, તો જોઈએ આપણે એમના નિવાસસ્થાનો। તો વાત કરીએ મિત્રો નિવાસ સ્થાનોની, તો એમાં પ્રથમ લખીએ આપણે ઠંડાગાર પર્વતો। હવે મિત્રો, ઠંડાગાર પર્વતોમાં તમે વિચારી શકો કે તાપમાન એકદમ માઇનસ ડિગ્રીમાં હોય, છતાં પણ ત્યાંની પરિસ્થિતિને અનુકૂલિત થઈને પ્રાણીઓ છે ત્યાં વસવાટ કરતા હોય। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો પાનખર જંગલ। મિત્રો, પાનખર જંગલોને તમે પર્ણપ્રપાતી જંગલો પણ કહી શકો છો, કારણ કે પાનખર દરમિયાન એના પર્ણો છે એ ખરીદતા હોય છે। ત્યાર પછી મિત્રો આપણે વધારે નિવાસસ્થાનની વાત કરીએ તો એની અંદર આપણે ઉમેરી શકીએ મહાસાગરો। મહાસાગરમાં પણ ઘણી બધી પેટાળા વનસ્પતિઓ અને વિવિધ પ્રકારની પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો મીઠા પાણીના જળાશયો। આ ઉપરાંત રણ પ્રદેશો, ગરમ પાણીના જરા, મિત્રો આ તમામ નિવાસ સ્થાનોની અંદર જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે, છતાં પણ તેને અનુકૂળ થઈને પ્રાણીઓ છે ત્યાં વસવા કરતા હોય છે। હવે કેવા કેવા પ્રાણીઓ? તો કે આપણને એકદમ નવાઈ લગાડે, આપણને આશ્ચર્યચકિત કરી દે એવા પ્રાણીઓ વસવા કરે છે। મિત્રો, આપણા સિલેબસમાં થોડા પ્રાણીઓના ઉદાહરણ આપેલા છે, કેવા પ્રાણીઓ તેની ચર્ચા કરી આપણે। તો મિત્રો, વાત કરીએ આપણે પ્રાણી સૃષ્ટિ માટે કે આ સજીવ વિશ્વની અંદર, માનો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ ઘોડો, તો જેવું આપણે ઘોડા માટે વિચાર કરશું એટલે તરત ઘોડાનું એક ચિત્ર આપણા મગજની અંદર ઉભું થાય। કેવું ચિત્ર? તો કે ઘોડો દોડતો હોય એવું ચિત્ર આપણા અંદર ઉભું થાય। તો મિત્રો, એના માટે લઈએ આપણે કે ઝડપવાન ઘોડો। ત્યાર પછી મિત્રો આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ કે સ્થળાંતરિત થતા પક્ષીઓ। મિત્રો, તમે જોયું હોય કે શિયાળા જેવી ઋતુ દરમિયાન ઘણા બધા પક્ષીઓ આકાશમાં હારબંધ રીતે અને ઘણી મોટી સંખ્યામાં ઉડીને આવતા હોય। આ પક્ષીઓ મિત્રો વિવિધ પ્રદેશોમાંથી આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં વસવાટ માટે આવે છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો પુષ્પ આચ્છાદિત ખીણો, કે જેને આપણે કહીએ છીએ વેલી ઓફ ફ્લાવર્સ। મિત્રો, વેલી ઓફ ફ્લાવર્સ એવી જગ્યા છે કે ત્યાં વિવિધ પ્રકારના છે પુષ્પો જોવા મળે છે, જુદા જુદા રંગબેરંગી પુષ્પો જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોવો તો આપણે ગુજરાતમાં પણ, ભારતમાં પણ ઘણા વેલી ઓફ ફ્લાવર્સ છે અને ગુજરાતમાં પણ છે। ઉદાહરણ માટે આપણે
સરદાર સરોવર કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ત્યાં મિત્રો આવો એક ફ્લોરો બગીચો એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો હુમલો પ્રતિષ્ઠાર્થ માછલી મિત્રો આપણે ટીવીમાં તો કે મૂવીમાં જે હોય હુમલો પ્રતિષ્ઠાર્થ માછલી એકદમ સુંદર એવું એનું ચિત્ર દેખાતું હોય છે મિત્રો વેલી ઓફ ફ્લાવર્સ ને આપણે વનસ્પતિ સૃષ્ટિના કરીશું ત્યાર પછી મિત્રો આપણે બધાને ઉદાહરણ લેવું તો લઈ શકીએ કે અમુક વસ્તી હોય અમુક સમુદાયો હોય તો એ બધા એકદમ એકસાથે સંઘર્ષથી અને સહકારથી જીવન જીવતા હોય છે તો એવું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ પછી સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો કોષ કે જે એકદમ આણ્વીય રીતે ભરપૂર હોય તો એની સુંદરતા પણ એટલી જ હોય મિત્રો એના આપણે કોષ માટે ખ્યાલ હોય આપણે નવમા દસમા ધોરણમાં થોડુંક એના માટે અભ્યાસ કરી ગયા હોય કે કોષની અંદર છે તો ભાઈ કોષ કેન્દ્ર હોય કણાભ સૂત્ર હોય રજધાનીઓ હોય આ જુદા જુદા ઘણા અણુઓ આવેલા હોય એટલે આણ્વીય રીતે ભરપૂર કોષ મિત્રો આ બધા ઉદાહરણો છે એ સજીવ વિશ્વની સુંદરતાને આપણે ઊંડી સમજ આવે આ બધા ઉપરથી આપણે કંઈક વિચારતા થઈ જઈએ છીએ કે ખરેખર આ વાસ્તવિક જીવન છે શું એટલે કે આપણા મગજની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થાય ગર્ભિત પ્રશ્ન એટલે કેવા મિત્રો કે જેના ઊંડાણમાં કંઈક રહેલું હોય એવા પ્રશ્ન આપણને ઉદ્ભવ થાય તો અહીંયા આપણને એવા બે પ્રશ્ન ઉત્પન્ન થશે કેવા કેવા બે પ્રશ્ન તો કે એક પ્રશ્ન છે પ્રૌદ્યોગિક છે તો પ્રૌદ્યોગિક એટલે આપણે કહીએ કે ટેકનોલોજીને લગતો કયો પ્રશ્ન તો કે સજીવ એટલે શું મિત્રો બીજો પ્રશ્ન આપણને તત્વજ્ઞાનને લગતો પ્રશ્ન ઉભો થાય છે તત્વજ્ઞાનને લગતો કયો કે ભાઈ આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવનનો હેતુ શું છે મિત્રો હવે આપણે અહીંયા એક વૈજ્ઞાનિક તરીકે તત્વજ્ઞાનનો જે પ્રશ્ન છે એના માટે ચર્ચા કરશું નહીં તો કયા પ્રશ્ન વિશે ચર્ચા કરશું આપણે આપણો પ્રથમ પ્રશ્ન જે ટેકનોલોજીને લગતો છે કે સજીવ એટલે શું આપણે કોને સજીવ કહી શકીએ એના માટે મિત્રો આપણે વિગતે ચર્ચા કરશું તો વાત કરીએ મિત્રો આપણે આપણા પ્રથમ ટોપિકની કે સજીવ એટલે શું મિત્રો આપણે સજીવ કોને કહી શકીએ સજીવની અંદર કઈક એવા લક્ષણો હશે કે જે સજીવ અને નિર્જીવ બંનેને અલગ કરે તો એના માટે આપણે સજીવ દ્વારા જે લક્ષણો પ્રદર્શિત થતા હોય એ લક્ષણોને આપણે યાદીમાં લેવા પડે તો જોઈએ કે સજીવો દ્વારા કેવા કેવા લક્ષણો પ્રદર્શિત થાય છે તો પ્રથમ લક્ષણ છે વૃદ્ધિ વૃદ્ધિ એટલે મિત્રો જેને આપણે કહીએ છીએ ગ્રોથ મિત્રો કોઈ પણ પદાર્થના કદમાં વધારો થાય અથવા તો એની સંખ્યામાં વધારો થાય તો આપણે કહી શકીએ કે એ પદાર્થે વૃદ્ધિ કરી છે તો સજીવ છે એ વૃદ્ધિ કરશે ત્યારબાદ બીજો આપણે ટોપિક લઈએ તો છે પ્રજનન જેને મિત્રો આપણે કહીએ છીએ રીપ્રોડક્શન મિત્રો આપણને ખ્યાલ છે કે સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે એટલે પ્રજનન દ્વારા એના જેવો બીજો સજીવ નિર્માણ કરે છે તો આ લક્ષણ પણ સજીવનું છે ત્યાર પછી મિત્રો આપણે વધારે ઉદાહરણ લઈએ તો આપણે લઈ શકીએ
consciousness. पर्यावरण प्रत्ये जागरूकता तो सभानता है ना आपने कहा शुरू consciousness ना बस तो मित्रों सजीव से ये ना क्या है से कि पर्यावरण में आपने कई कई वस्तु ऐसी है कि जिन्हें जानने को भी पड़े कई वस्तु आपन ने उपयोगी थी तो ऐना मत है ने जागरूकता हो तो आपन सजीव के लक्षण से क्या बच्चे मित्रों आपने बात करिए क्योंकि एक बिजक सबका चाहिए प्रतिक्रिया मित्रों प्रतिक्रिया ले के सामे रिप्लाई करो कोई पण परिस्थिति ने सामे रिप्लाई करो એને આપણે કહીશું ચોક્કસ પ્રતિક્રિયા સજીવ હશે એ પ્રતિક્રિયા આપશે નિર્જીવ હશે પ્રતિક્રિયા આપશે નહીં ઉદાહરણ તરીકે મિત્રો આપણે વાત કરીએ કે માનો કે આપણે કોઈ હાલ વગર ગરમ પાત્રને અડી ગયા તો અડી એટલે તરત આપણે હાથ પાછ થઈ છે કારણ કે આપણે ગરમ લાગે છે તો આપણા શરીરે આપણે પ્રતિક્રિયા આ પ્રતિક્રિયા મિત્રો આપણા સંવેદી અંગો દ્વારા અપાતી હોય છે બીજું ઉદાહરણ જોઈએ તો મિત્રો આપણે એક ફરવા ગયા માનો કે કોઈ જંગલ વિસ્તારમાં ફરવા ગયા તો અચાનક કોઈ ભયાનક માનો કે આપણે સિંહ જોયું તો આપણું શરીર પ્રતિક્રિયા આપશે ને આપણે એની ડર લાગશે આપણે ભાગવાની કોશિશ કરશું ને તો એ રીતે સજીવ હશે એ પ્રતિક્રિયા આપશે તો મિત્રો આ મુખ્ય એના લક્ષણો છે લક્ષણો તો ઘણા બધા છે પણ આપણે જે મુખ્ય લક્ષણોને ધ્યાનમાં લેવાના છે આના સિવાય આપણે બીજા લક્ષણો પણ ઉમેરી શકીએ કેવા લક્ષણો કે ભાઈ સજીવ હોય એ સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે એટલે કે વૃદ્ધિ કરી શકે ત્યાર પછી મિત્રો આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ સજીવ છે એ ચયાપચયની ક્રિયા કરશે એને મિત્રો આપણે કહીએ છીએ જય અને અપચયની ક્રિયા એના દ્વારા મિત્રો વૃદ્ધિ થાય છે ત્યાર પછી તો કે સજીવ હશે એ સ્વ આયોજન ધરાવશે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એની સામે પોતે પોતાના આયોજનથી લડી શકે માનો કે શિયાળો હોય તો ઠંડી માટે પોતાનું રક્ષણ મેળવી શકે એવી રીતે ઉનાળો હોય ચોમાસું હોય તો પરિસ્થિતિ પ્રમાણે એ આયોજન કરીને રક્ષણ મેળવી શકે એટલે સ્વ આયોજન ધરાવશે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો એકબીજા પ્રત્યે આકર્ષણ મિત્રો સજીવ વસ્તુઓ છે એને એકબીજા પ્રત્યે આકર્ષણ થશે ઉદાહરણ તરીકે આપણે જોઉં તો માનો કે આપણે એક સરસ મજાનું ફૂલ જોયું તો ફૂલ જોઈને તરત આપણને તોડવાનું મન થાય શા માટે કારણ કે ફૂલની સુંદરતા છે આપણને આકર્ષે છે આપણે ફૂલ તરફ આકર્ષાય છે એટલા માટે એટલે એકબીજા પ્રત્યે આકર્ષણ તો આપણ સજીવનો ગુણધર્મ છે સજીવ આપણે ઉમેરી શકીએ કે એકબીજા ઉપર પ્રભાવ પાડવો મિત્રો પ્રાણી સૃષ્ટિમાં એકબીજા ઉપર અથવા તો એકબીજી જાતિ ઉપર પ્રભાવ પડતો હોય તો આ લક્ષણ પણ છે એ સજીવ સૃષ્ટિનું છે તો મિત્રો આ આપણે સજીવો જે લક્ષણો ધરાવે છે એની યાદી બનાવી હવે આ લક્ષણોને આપણે વિગતે ચર્ચા કરવાની છે